नमस्कार, हूँ चिराग। टीवी 9 न्यूज में आपनु स्वागत छे। सौथी पहला समाचार अमदावाद थी, जहां केंद्रीय गृहप्रधान अमित शाह खोड़ियार कंटेनर जंक्शन ब्रिज नु उद्घाटन करवाना छे। 6 लेन ब्रिज थी ट्राफिक नी समस्या हळवी बनशे। 17 करोड़ ना खर्चे आ फ्लाय ओवर ब्रिज बनावायो छे। चिलोड़ा गांधीनगर सरखेज सुधीना आ ब्रिज ना निर्माण थी समय नी पण खासी बचत थशे। नेशनल हाईवे 147 पर आ ब्रिज बनावामां आव्यो छे। अमित शाह टूंक समय में ज तेना लोकार्पण माटे पहुंची रहा छे। बीजी बाजु स्टेट हाईवे तथा नेशनल हाईवे ने जोड़ता फ्लायओवर ब्रिज नु आजे लोकार्पण थई रह्युं छे। अमित शाह लोकार्पण करशे। 28 करोड़ ना खर्चे निर्माण थयेल वैष्णोदेवी ब्रिज नु करशे लोकार्पण। 34 करोड़ ना खर्चे निर्माण थयेलो कलोल पानसर फ्लायओवर नु पण कराशे लोकार्पण। तो खोड़ियार कंटेनर डेपो फ्लायओवर नु लोकार्पण थशे। वैष्णोदेवी मां पण एक फ्लायओवर ब्रिज नु लोकार्पण थशे। तो खोड़ियार ब्रिज पासेथी जोड़ाई रहा है हमारा संवाददाता सचिन, और साथ ही वैष्णोदेवी फ्लायओवर पासेथी जोड़ाई रहा है हमारा संवाददाता किंजल मिश्रा। बने आप स्पॉट पर मौजूद छो। सौथी पहला सचिन आपने पूछीश के कितनी वार में अमित शाह त्यां पहुंची रहा है। चिराग, बस थोड़ी ज वार में अमित शाह अहीं पहुंचशे। अने आप जोई शको छो के आजे खोड़ियार कंटेनर जे जंक्शन ब्रिज छे એ જંકશન બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા। સ્વાભાવિક રીતે આ જે 6 લેન જે બ્રિજ છે, ફ્લાયઓવર છે, એના કારણે એક ટ્રાફિકનું ભારણ હળવું થશે અને સાથે જ સાથે લોકોના સમયની બચત થશે। બિઝીએસ્ટ વે અને રસ્તો આ હાઈવે કહેવાય છે અને આ હાઈવે ઉપર જે પ્રકારે વાહનો આવે છે ત્યારે અહીંયાથી ચિલોડાથી કહી શકાય આપણે રાજકોટ તરફ જતા ભાવનગર તરફ જતા જે વાહનો છે સીધા અહીંયાથી બ્રિજ ઉપરથી પસાર થશે અને એના કારણે અકસ્માતોની સંખ્યા પણ ઘટી જશે અને સાથે જ સાથે જે ટ્રાફિકનું ભારણ છે એ ઓછું થશે, હળવું થશે અને સામાન્ય રીતે જે પ્રકારે આ પ્રકારે બ્રિજિસ બનતા હોય છે અને એના કારણે જે સમય છે એ સમયની લોકોની બચત થશે અને ગાંધીનગર જનારા જે વાહનો છે એ સીધે સીધા અહીંયાથી પસાર થશે અને પસાર થયા બાદ જે છે લોકો રાહત પણ અનુભવશે અને આ જે બ્રિજ છે એ બ્રિજની જરૂરિયાત હતી સમય અનુસાર, કારણ કે જે પ્રકારે વાહનોની સંખ્યા પણ વધી રહી છે અને વાહનોની સંખ્યા વધવાની સાથે સાથે ટ્રાફિક જે વધી રહ્યો હતો ત્યારે એના માટે આ બ્રિજની જરૂરિયાત હતી અને આ બ્રિજ બનાવવામાં આવ્યા છે અને આ આજે અમિત શાહના હસ્તે કિંજલ પણ મોજુદ છે વૈષ્ણોદેવી ફ્લાયઓવર લોકાર્પણ કાર્યક્રમ ખાતે। કિંજલ, કેટલી વારમાં અમિત શાહ ત્યાં પહોંચી રહ્યા છે અને ખાસ તો જે ટ્રાફિકની જે મૂળ સમસ્યા છે આ રસ્તા પર તે ચોક્કસ આજથી હળવી બની જશે? જી ચિરાગ, ગણતરીની મિનિટોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફ્લાયઓવર બ્રિજ વૈષ્ણોદેવી પાસે અહીંયા આવશે। આપ જુઓ કે ખુદ મુખ્યપ્રધાન અહીંયા આવી ચૂક્યા છે, જે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા આવ્યા છે, તેની સાથે સાંસદો અને ભાજપના જે ધારાસભ્યો છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। કેમ કે આ જે ફ્લાયઓવર છે કોરોનાનો સમય ચાલતો હતો, કોરોના કાળની અંદર અનેક જે લોકાર્પણના કામો અથવા તો જે કહી શકાય કે લોકો માટે જરૂરી જે બ્રિજો હતા તેના ઉદ્ઘાટન નથી થઈ શક્યા, તો આજે આજે એક સાથે 3 થી 4 જેટલા જે બ્રિજ છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની જ હદમાં આવતા 3 બ્રિજનું લોકાર્પણ છે, તેની સાથે જ કલોલ પણ તેઓ મુલાકાત લેવાના છે અને આપ જુઓ કે તમામ લોકો જે રાહ જોઈ રહ્યા છે, કેમ કે આજથી જે વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ છે તે પણ અમિત શાહે શરૂઆત કરાવી છે તેમના મત વિસ્તારમાં અને આજનો જે આખો દિવસ છે તે પોતાના મત વિસ્તાર માટે આપવાના છે, જેની માટે જ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ખુદ આ વૈષ્ણોદેવી સ્થળ ઉપર ખુદ મુખ્યપ્રધાન ઉપસ્થિત છે, ખુદ ગૃહપ્રધાન ઉપસ્થિત છે અને જે અહીંયાથી કહી શકાય કે અહીંયા જે તકતી છે તકતીનું અનાવરણ કરશે, ત્યારબાદ સમગ્ર જે કાર્યક્રમ છે કાર્યક્રમના બાબતે લોકાર્પણને લઈને, કેમ કે જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે લગભગ આ 3 જેટલા ફ્લાયઓવર બ્રિજ છે તેમાં 95 કરોડથી પણ વધારેનો જે ખર્ચો છે તે ખર્ચ થયો છે અને તેનાથી લોકોને સૌથી જે
રાહત મળવાની છે એ ટ્રાફિક સમસ્યા છે. ટ્રાફિક સમસ્યાનું ખૂબ જ સરળતાથી સમાધાન થઈ જશે. ટ્રાફિક સમસ્યાની સાથે જો વાત કરવામાં આવે તો જે ટ્રાફિક સમસ્યાની સાથે સાથે જે સમય છે ગાંધીનગર અમદાવાદની જે કનેક્ટિવિટી છે તે ખૂબ જ સરળ થઈ જશે. આપ જુઓ કે જે આગમન છે તે આગમનની પણ તૈયારી શરૂ થઈ ચૂકી છે. ખુદ સીએમ અહીં ઉપસ્થિત છે અને ગણતરીની મિનિટોની અંદર અહીંયા અમિત શાહ પણ અહીંયા પહોંચી શકશે. અહીંયા જ્યારે પહેલું જે ઉદ્ઘાટન છે લોકાર્પણ છે લોકાર્પણ કરવામાં આવશે અને અહીંયા લોકાર્પણ બાદ તેઓ સીધા ખોડિયાર ફ્લાયઓવર બ્રિજ જશે. ત્યાંથી તેઓ પાનસર જવાના છે. એટલે કહી શકાય કે 3 જેટલા જે બ્રિજ છે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. પોતાના મત વિસ્તારમાં વાત કરવામાં આવે તો અમિત શાહ સતત સક્રિય રહ્યા છે, સતત એક્ટિવ રહ્યા છે. કોરોનાના સમયમાં પણ ગાંધીનગર લોકસભાની અંદર તેમણે અલગથી એક સુવિધા ઊભી કરી હતી. એ તે પછી જે કહી શકાય કે આઈસીયુની હોય કે મોબાઈલ ઓન વેન હોય આ તમામ જે સુવિધાઓ હતી તે ઊભી કરવામાં આવી હતી. અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ચિરાગ, અમિત શાહ અહીંયા પહોંચી રહ્યા છે. તેમનો જે કોનવોય છે કોનવોય અહીંયા આવી રહ્યો છે. એટલે કહી શકાય કે કોરોના બાદનો જે પહેલા લોકાર્પણ છે, લોકાર્પણના જે ફ્લાયઓવર બ્રિજ છે કે જે છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી, તૈયાર થયા બાદ કનેક્ટિવિટી માટે ખુલ્લા મૂકવાની, તો એ બ્રિજ છે તે બ્રિજ ખુલ્લા મૂકવામાં આવશે. અમિત શાહનો જે કોનવોય છે, અમિત શાહનો કોનવોય અહીંયા આવી ચૂક્યો છે. અને આપ સીધા દ્રશ્યો જુઓ, અહીંયા પહેલું જે ઉદ્ઘાટન છે, પહેલું લોકાર્પણ કરવામાં આવશે. અમિત શાહ અહીંયા આવ્યા છે. આજે 2 દિવસ મહત્વના છે. એક તરફ યોગ દિવસ પણ છે, બીજી તરફ વેક્સિનેશન મહાઅભિયાનની પણ શરૂઆત થઈ છે. અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીંયા પહોંચી ચૂક્યા.